ઓકે, તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ બધા મજામાં? અરે મોજે દરિયા એમ તો કયો. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો તો મેં તમને કંઈક આ દાખલો સમજાવેલો હતો, 3 - -2. ઓકે, તો આપણે કૌંસ ખોલીએ તો -, +, તો 3 ને 2 5 થાય, પણ એને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો વિદ્યાર્થીઓ 3 અહીંયા છે. ઓકે, એટલે હવે આપણે 2 કદમ જવાનું છે, પણ કઈ બાજુ? જમણી બાજુ. ઠીક છે, જમણી બાજુ એટલે કે ધન સંખ્યા બાજુ. તો ચાલો સંખ્યા રેખા દોરતા તો આવડે ને, પેલા એક ના નિયમથી નહીં પણ મોટી જબર રેખા, એને એકદમ વચમાં 0. ઓકે, જમણી બાજુ 1 2 3 4 5, 0ની ડાબી બાજુ -1 -2 -3. ઠીક છે, ચાલો પછી આપણે જોઈએ બીજો દાખલો, 4 - 4. તો વિદ્યાર્થીઓ આ તો સાવ સરળ છે, 4 માંથી 4 જાય તો 0, પણ સંખ્યા રેખા પર આપણે કેવી રીતના દર્શાવશું? તો ચાલો પહેલાં સંખ્યા રેખા દોરી લ્યો, 0ની જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો 1 2 3 4 5, 0ની ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંકો -1 -2 -3. ઓકે, તો ચાલો 4 માંથી 4 કાઢવાના છે. તો 4 પહેલાં ક્યાં? ઓકે, આ 4 કેવા છે? જો મેં તમને કહ્યું હતું કે 4ની પહેલાં કાંઈ નિશાની ન હોય તો હંમેશા કેવી માનવી? +ની, બરાબર. તો ચાલો 4 આવ્યા. હવે માઇનસ કીધા છે તો આપણે ડાબી બાજુ જવાનું. કેટલા એકમ? 4. ઓકે, ચાલો 1 2 3 4, તો જો આવી ગયા 0 ઉપર, બરાબર ને? ઓકે વિદ્યાર્થી, પછી એવી રીતના આ છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક શોધો. -7માં તમે 3 ઉમેરો તો કેટલા વધે, બરાબર ને? તો ચાલો -7 આ રહ્યા. એમાં ઉમેરવાની વાત કીધી છે વિદ્યાર્થીઓ, તો ઉમેરવું એટલે કે શું? સરવાળો કરવો. તો સરવાળો કરવાનો હોય ને ત્યારે વિદ્યાર્થીઓ હંમેશા હે ને સંખ્યા રેખા પર જમણી બાજુ જવું. ઓકે, જ્યારે બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ. ચાલો વિદ્યાર્થીઓ, જો પહેલાં તમને આપણા દાખલાની રીતે સમજાવી દઉં, -7 + 3. તો જો -+ યાદ કરો, -, બરાબર ને? તો 7માંથી 3 જાય તો 4. નિશાની મોટા પદની એટલે કે મોટી સંખ્યામાં કઈ છે? 7, બરાબર ને? 7ની આગળ કઈ નિશાની આવેલી? -ની, તો -4. ઓકે, ચાલો તો સંખ્યા રેખા પર જરાક સમજી લઈએ. -7 અહીંયા છે. ઓકે, એમાં 3 ઉમેરો. તો ચાલો જમણી બાજુ 3 એકમ ખસો, 1 2 અને 3. રેડી? ચાલો પછી એવી રીતના બીજો દાખલો છે. ઓકે, તો હવે આવી જઈએ બાદબાકી કરો. તો જુઓ વિદ્યાર્થીઓ, પહેલી બાદબાકી તો સાવ સહેલી જ છે. ઓકે, 12માંથી તમે 9 બાદ કરો તો 3, 70માંથી 90 બાદ કરો તો 20, પણ 70માંથી 90 ન જાય કોઈ દિવસ, બરાબર ને? 70માંથી કોઈ દિવસ 90 જાય ન જાય, એટલે 90માંથી 70 બાદ કર્યા ને એટલે 20 આવ્યા, પણ 90 મોટા છે ને, તો 90ની પહેલાં કઈ નિશાની છે? -ની. તો આને પણ 20ને કેવી નિશાની આપવાની વિદ્યાર્થીઓ? -ની, બરાબર. ચાલો હવે આ સમજવાનું છે, થોડુંક કન્ફ્યુઝન થશે, પણ મેં તમને કહ્યું હતું કે પહેલાં જો આપણે આ કૌંસ કાઢી દઈએ. ઓકે, ચાલો કૌંસ કાઢ્યું તો શું વિધા? -15. ઓકે, પછી -, અને આયા -, તો આ -2 કેવા થઈ જાય? +. સમજાય છે ને વિદ્યાર્થીઓ, આ -અને -, એ 2 કેવા થઈ જાય? +. જરાક યાદ કરો આપણા નિયમ, બરાબર ને? ચાલો, તો થઈ ગયા. ચાલો આ સ્ટેપ રેડી, કેવી રીતના મેળવવી? ઓકે, હવે જોઈએ આ -અને આ +, તો -+ કેટલા થાય વિદ્યાર્થીઓ? હા, બાદબાકી જ થાય એટલે કે માઇનસ જ થાય. તો 15માંથી 15 કાઢો એટલે કે 0. પણ વિદ્યાર્થીઓ હંમેશા ખાસ યાદ રાખવાનું, 0ની પહેલાં કોઈ દિવસ -, આવશે નહીં. ઓકે, નિશાની ગમે તેવી હોય, મોટા પદની નિશાની. ઓકે, એટલે કે 0 કોઈ દી આપણે -માં લેશું નહીં. ઠીક છે, ઓકે વિદ્યાર્થીઓ. પછી આ દાખલો છે, એમાં પણ એવી રીતના છે, આ -માઇનસ તમે +, કરો. ઓકે, 985માંથી તમારે બાદબાકી કરવાની છે, પણ શા માટે બાદબાકી કરવાની વિદ્યાર્થીઓ? આ નિશાની -, અને આ નિશાની +, તો -+ - થાય. ઓકે, તો 985માંથી તમે 347 બાદ કરો તો કેટલા વધે? 638. ઓકે છે, ચાલો. તો પછી 5મો દાખલો અને 6ઠો દાખલો. 7મો થોડોક મોટો દાખલો છે, જરાક જોઈ લઈએ આપણે કેવી રીતના થશે. ઓકે, ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આપણે. તો પહેલાં જો હું છે ને આ કૌંસ કાઢું છું, બરાબર. તો આ કૌંસ કાઢીશ તો હું લખીશ -987. ઓકે, ચાલો આ એક લખાઈ ગયું. હવે આ કૌંસ કાઢું છું
तो जो आया माइनस छे अने आया माइनस छे तो माइनस माइनस केवा थई जशे बोलो विद्यार्थीओ माइनस माइनस प्लस तो चलो आनु सादुरूप समझाणु बराबर माइनस माइनस केवा थई गया प्लस चलो रेडी आ बे स्टेप समझाणा ओके हवे एवी रीतना आ माध्यमज माइनस माइनस प्लस 324 ना 24 એમનામ પછી પાછા આમાં એમ જ માઇનસ માઇનસ પ્લસ 85 ના એમ જ તો જો વિદ્યાર્થીઓ મેં શું કરેલું આપણે કાઉન્સ કાઢતા ગયા અને જે નિશાનીઓ છે બરાબર બે બે જે ભેગી થતી હતી જો અહીંયા બે નિશાની ભેગી થાય છે ને હા તો એને હરખી રીતના મેં ગોઠવી લીધી માઇનસ માઇનસ પ્લસ કરી લીધા માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ઓકે તો ચાલો હવે કંઈક રેડી બની ગયું ચાલો હવે છે ને આપણે આને કહેવાય કે હે ને સરખી રીતના ગોઠવી દઈએ ચાલો સૌથી મોટા કયા છે 5770 ચાલો એને પહેલાં લખીએ પછી 324 ચાલો 85 ચાલો અને છેલ્લે માઇનસ 987 લખીએ ઓકે ચાલો વિદ્યાર્થીઓ આ ત્રણેયનો તમે સરવાળો કરો બરાબર ત્રણેયનો તમે સરવાળો કરશો બરાબર પછી એમાંથી તમારે શું કરવાનું 987 બાદ કરવાનો ચાલો મને કહેજો આનો સરવાળો શું આવે ઓકે એમાંથી તમે 987 બાદ કરો એટલે કેટલા વધે 5192 ઓકે સરવાળો કેમ કરશો વિદ્યાર્થીઓ આવડે ને જો તમને કહું સરવાળો જો કેવી રીતના કરવાનો જો પહેલાં કેટલા છે 4 છે 5770 બરાબર આ લખી નાખ્યા હવે 3 સંખ્યા છે તો હું ત્યાંથી શરૂઆત કરવાનું જો 4 2 3 ઓકે અહીંથી નહીં લખવાનું 324 તો પછી શું થઈ જાય 3240 થઈ જાય બરાબર જો અહીંયા 10000ના સ્થાનમાં કાંઈ નથી ને તો અહીંયા 0 અહીંયા પ્લસની નિશાની ઓકે હવે કેટલા છે 85 તો જો બે જ સંખ્યા છે બરાબર હવે જે ખાના ખાલી છે અહીંયા 00 મૂકી દીધું ઓકે તો આવી રીતના તમારે સરવાળો કરવાનો છે વિદ્યાર્થીઓ ઓકે હવે તો આવડે ને સરવાળો કરતા ઓકે તો તમે રબુકમાં લખી લ્યો ચાલો આનો સરવાળો તમને કેટલો મળશે અને જે સરવાળો તમને મળે એમાંથી તમારે 987 બાદ કરવાના છે એટલે વધશે 5192 ઓકે તો પછી 8મો દાખલો પણ એવી રીતના છે હવે સંખ્યા રેખાની મદદથી -8 -7ની કિંમત શોધો તો વિદ્યાર્થીઓ એ દાખલો પણ આપણે જોઈ લીધો છે ઓકે હવે જોઈએ આપણે કંઈક મિશ્ર પ્રશ્નો તો -7માં હું કેટલા ઉમેરું તો 0 આવે તો જો આ માઇનસ અને પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ થાય ને તો 7માંથી કેટલા કાઢું તો 0 વધે તો એ તો સિમ્પલ વાત છે તમે 7 લખો તો જ બાદ બાકી થાય ને 7માંથી 7 તમે જ્યારે બાદ કરો ત્યારે જ 0 વધે બરાબર ચાલો પછી આમાં 12 -12 0 = 0 જો આમાં શું થયું વિદ્યાર્થીઓ તમે જો આનું સાદુરૂપ આપો તો શું થાય પ્લસ માઇનસ માઇનસ તો 12માંથી 12 જાય તો 0 જ વધે તો 0માં તમે કેટલા ઉમેરો તો 0 આવે તો સાવ સિમ્પલ છે કે આ 0 છે તો એમાં વાથા 0 ઉમેરી દો તો 0 મળી જાય ઓકે ચાલો એવી રીતના પછી ત્રીજો દાખલો ચોથો દાખલો 5મો અને 6ઠો ઓકે પછી આપણે જોવાનું છે 38મો દાખલો કે આપેલ ખાલી જગ્યા લેસ ધેન ગ્રેટર ધેન કે બરાબર ચિહ્ન વડે પૂરી કરો ઓકે ચાલો વિદ્યાર્થીઓ હવે આમાં જરાક જોઈએ તો આમાં છે ને આપણે સાદુરૂપ આપવું પડશે આ બે સંખ્યાઓનું બરાબર તો આનું શું થાય જો -3 એ તો એમનેમ જ રહેશે ચાલો ઓકે તો વિદ્યાર્થીઓ જો મેં બોર્ડ ઉપર એ રકમ લખેલી છે બરાબર -3 + -5 ખાલી જગ્યા -3 - -5 તો ચાલો પહેલાં સાદુરૂપ આપીએ તો જો આ કૌંસ કાઢું તો -3 વધે બરાબર હવે આ કૌંસ ખોલવાનો છે અંદર નિશાની માઇનસ છે અને બારે નિશાની કઈ છે પ્લસની ચાલો પ્લસ માઇનસ કેટલા થઈ જાય માઇનસ ઓકે -5 ખાલી જગ્યાની ખાલી જગ્યા હવે આ કૌંસ ખોલીએ -3 એમને મૂકે હવે અંદર માઇનસ છે જો આ કૌંસ કાઢવાનો છે ને આપણે તો અંદર માઇનસ છે અને બારે માઇનસ છે તો માઇનસ માઇનસ કેટલા થઈ જાય પ્લસ બરાબર ચાલો વિદ્યાર્થીઓ હવે તો સાવ સરળ છે જો અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય ઓકે તો 5 અને 3 તમે એનો સરવાળો કરો તો કેટલા મળે વિદ્યાર્થીઓ 8 પણ કઈ નિશાની મોટી સંખ્યા નહીં મોટી સંખ્યા કઈ છે માઇનસ ચાલો આમાં આ પ્લસ છે અને આ માઇનસ છે તો ચાલો કયો જરાક પ્લસ માઇનસ કેવા થશે માઇનસ
बराबर ने, तो पाँच में तब त्रण बात करो तो के वे बे। तो चलो विद्यार्थियों हमें अपन निशानी कीधी है, जो एक आवी निशानी है बराबर, पछी एक आवी निशानी है अने एक आ निशानी है। चलो तो आ निशानी क्यारे आवे ज्यारे विद्यार्थियों के डाबी बाजूनी संख्या नानी होय, आ निशानी क्यारे आवे कि ज्यारे डाबी बाजूनी संख्या मोटी होय, आ निशानी क्यारे आवे तो ज्यारे बन्ने संख्या એટલે કે જવાબ સરખો હોય। તો ચાલો વિદ્યાર્થીઓ આમાં કઈ નિશાની લાગુ પડશે, ચાલો આ સંખ્યા નાની છે કે મોટી, ચાલો મને જરા કહો આ સંખ્યા નાની કહેવાય કે મોટી કહેવાય, પણ કોના કરતાં વિદ્યાર્થીઓ એ પણ ખબર હોવી જોઈએ, તો કે આના કરતાં। માઇનસ આઠ છે એ બે કરતાં મોટા છે કે નાના? હા વિદ્યાર્થીઓ નાના છે, તો નિશાની આવી રીતના આવશે। ચાલો રેડી, ઓકે। તો વિદ્યાર્થીઓ પછી બીજો દાખલો, ત્રીજો અને ચોથો આ બધા એક જ રીતના દાખલા છે, ઓકે, તો આપણે જાતે કરી લઈશું। પછી પૂર્ણાંકોની ખાલી જગ્યા તેની વિરોધી સંખ્યાના સરવાળા જેટલી હોય છે, પૂર્ણાંકોની બાદબાકી આપણે કરીએ ને એ તેની વિરોધી સંખ્યા હોય એના સરવાળા જેટલી જ હોય છે। જો આ આપણે જોયું બરાબર, આ બાદબાકી છે આની બરાબર, એની વિરોધી સંખ્યા, આની વિરોધી સંખ્યા એટલે આવડિયા, એના સરવાળા જેટલી જ હોય છે બરોબર। ચાલો ચાલીસમાં જોઈએ, જો આપણે સંખ્યા રેખા પર ખાલી જગ્યા પર હોઈએ અને દસ સુધી પહોંચવું હોય તો કઈ દિશામાં આગળ વધવું પડે? શું કીધું છે કે આપણે સંખ્યા રેખા પર માઇનસ સાત ઉપર છીએ, ચાલો માઇનસ સાત તારીયા, ઓકે, દસ સુધી પહોંચવું છે, ઓકે, દસ કઈ બાજુ આવે વિદ્યાર્થીઓ? જો માઇનસ દસ નથી કીધા, પ્લસ દસ કીધા છે, તો આ બાજુ આવે ને, તો તમે વિચારો અહીંથી તમારે કઈ બાજુ જવાનું? આ બાજુ ને, તો આ બાજુ એટલે કઈ થાય? જમણી બાજુ, ઠીક છે, ઓકે વિદ્યાર્થીઓ। તો પછીનો દાખલો છે કિંમત શોધો, ઓકે, તો આ તો હમણાં આપણે જોયું આવી રીતના બાદબાકી કરીને કિંમત શોધવાની છે। પહેલો દાખલો અને બીજો દાખલો બરાબર બંને સેમ જ છે, ઓકે। પછી છે જાતે કરો, તો જો વિદ્યાર્થીઓ યાદ આવ્યું થોડું ઘણું, આપણે પહેલાં જ અગાઉ કરી લીધું હતું અનુગામી સંખ્યા પુરોગામી સંખ્યા બરાબર ને, પછી એ સંખ્યા રેખા, ઓકે, તો આ તમારે જાતે જ કરવાનું છે, ઠીક છે। ચાલો વિદ્યાર્થીઓ રેડી છે, ઓકે,